તમારા દિલનું ધ્યાન રાખજો, કારણ કે નવસારીમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત થયું છે. 31 વર્ષીય મૃણાલ શુક્લનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું છે. નવરાત્રીમાં ગરબા રમી અચાનક જ છાતીમાં દુખાવો પડ્યો હતો. પરિવારને જાણ થતાં તાત્કાલિક 108 બોલાવી સારવાર અર્થે ખસેડાતા મોત થયું છે. ઘટનાની જાણ થતાં પોલીસે પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગરબા રમી અને આવ્યા બાદ દુખાવો પડ્યો હતો અને ત્યારબાદ હોસ્પિટલ આ યુવાનને ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. સુરતમાં હાર્ટ એટેકના કારણે વધુ એકનું મોત થયાની આશંકા છે. 25 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોતની આશંકા છે. યુવક ટ્રકની ડ્રાઇવિંગ સીટ પર બેઠો હતો. અચાનક છાતીમાં દુખાવો થતા બેભાન થઈ ગયો હતો. હોસ્પિટલમાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યું. સુરતના ઈચ્છાપુર વિસ્તારની આ ઘટના. 25 વર્ષીય યુવકનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું છે. રાજ્યમાં હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે. વધુ એક ઘટના સુરતથી સામે આવી છે. 25 વર્ષીય યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયાની આશંકા હાલ સેવવામાં આવી રહી છે. જોકે હાલ પોલીસ તપાસ કરી રહી છે. જોકે યુવાનોમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરી રમત રમતા રમતા યુવકોને એટેક આવવાના કિસ્સા વધ્યા છે. રમત રમતા રમતા યુવકોના મોત થઈ રહ્યા છે. થોડા સમય પહેલા હળવદમાં ક્રિકેટ રમતા રમતા એક યુવકનું મોત નિપજ્યું હતું. અગાઉ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા રમતા યુવકને હાર્ટ એટેક આવ્યું હતું. આ ઘટનામાં 45 વર્ષીય મયુર મકવાણા નામના યુવકનું મૃત્યુ નિપજ્યું. રાજ્યમાં 2 મહિના જેટલા દિવસમાં રમતા રમતા મોતની આ 9મી ઘટના છે. ત્યારે યુવાનોમાં વધતા જતા હાર્ટ એટેકના બનાવો ચિંતાનો વિષય બન્યા છે. નવરાત્રીમાં તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ખેલૈયાઓએ ગરબાની પ્રેક્ટિસ કરી અને રાજ્યમાં યુવાનોના હાર્ટ એટેકથી મોત સતત વધી રહ્યા છે. ગરબાની પ્રેક્ટિસ કરતા ખેલૈયાઓના હાર્ટ એટેકથી મોતના બનાવો બાદ ગરબા આયોજકો પણ ચિંતિત બન્યા છે. તે માટે કવાયત પણ શરૂ કરાઈ છે. જૂનાગઢ, જામનગર અને સુરતમાં ગરબાની પ્રેક્ટિસ કરતી વખતે યુવકોના મોત થયા હતા. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.